હેલો ગાઈઝ આજે આપણે ધોરણ બાર સાયન્સ માટેનો જે ચૂઝ ધ કરેક્ટ કનેક્ટર ક્વેશ્ચન નંબર આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ એમ કુલ મળીને ત્રણ માસ માટેનો જે પ્રશ્ન છે તે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જો ત્રણ માસ માટેનો આ પ્રશ્ન હશે તો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે આપણને આ જે એક્સસાઇઝ છે એમાંથી આપણે શું કરવાનું છે કે આ વેન વી અટેમ્પ ધીસ ક્વેશ્ચન જ્યારે આપણે આ પ્રશ્ન અટેમ્પ કરતા હોઈએ તો આપણને એ બાબત જોવાની છે કે દરેક ખાલી જગ્યાના અંતે આપણા પાસે ચાર ઓપ્શન હશે એ બી સી અને ડી તો આપણને એ ચાર ઓપ્શનમાંથી યોગ્ય તે ઓપ્શન સિલેક્ટ કરવાનો હશે અને એ ખાલી જગ્યા આપણને પૂરવાનું હશે આપણને આનામાં સૌથી મહત્વની બાબત એ છે વિદ્યાર્થી મિત્રો કે વી શુડ હેવ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સીસ જે વાક્યો છે એના મિનિંગ કમ્પ્લીટલી સમજમાં આવવા જોઈએ અને બીજી બાબત કે જે ગ્રામેટિકલી ટૉપિક છે એનો કરેક્ટ યુઝ હાઉ વી કેન યુઝ અ પર્ટિક્યુલર કનેક્ટર ઇન અ સેન્ટન્સ દેટ થિંગ વી મસ્ટ નો ઇટ ल यू एक्साइज दीस काइंड ऑफ क्वेश्चन वाईल यू सॉल्व धीस काइंड ऑफ एक्साइज सो यू हैव टू अंडरस्टेन्ड फर्स्ट वेरी क्लियरली हमें पहलू जो सेंटेन्स है विद्यार्थी मित्रों में आई नो द रीजन पची है खाली जगह पचीच हर्ष पचीच पाची खाली जगह हेज गोअ द फर्स्ट रैंक લુક્સ શો એપી પછી ખાલી જગ્યા છે આઈનડીસઅપોઈન્ટેડ છે હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો પહેલું જે વાક્ય છે મે આઈ નો ધ રીઝન સો હું એ રીઝન જાણી શકું છું હવે પછી ખાલી જગ્યા છે તો હર્ષ ખાલી જગ્યા છે હવે દેટ આપવામાં આવેલું છે વાય આપવામાં આવેલું છે હું આપેલો છે અને વેન હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીં વેન જે છે વેન ટાઈમ દર્શાવે છે અહીં ટાઈમનું કોઈ ઇન્ડિકેશન જોવા મળતું નથી સો ધીસ ઇઝ ધ રોંગ આન્સર ફોર અસ સો ધ સેકન્ડ સેન્ટેન્સ ઇઝ હુ છે તો મને બતાવો કે અહીં હુનું પણ કોઈ કનેક્શન આવતું નથી કારણ કે પ્રશ્ન નથી ને આ વાક્ય પ્રશ્નાર્થ નથી કે આ વાક્ય હુંથી જોઈન્ટ થાય એવું પણ નથી તો એટલા માટે આપણ રોંગ જવાબ છે કારણ કે આગળ નાઉ જે નાઉન હોવું જોઈએ પ્રોપર નાઉન હોવું જોઈએ જો હું હોય તો આગળ પ્રોપર નાઉન હોવું જોઈએ અને આગળ પ્રોપર નાઉન આપણને જોવા મળતું નથી સો ધીસ ઇઝ ઓલ્સો અ રોંગ આન્સર સો આપણા સામે બે ઓપ્શન બાકી હોય છે અને બે ઓપ્શનમાંથી કયા તો દેટ દેટ એ નાઉન ક્લોઝ તૈયાર કરે છે અને અહીં એ ક્લોઝ તૈયાર થતું નથી એટલે અહીં પણ આ ખોટો જવાબ છે સો વિચ વન ઇઝ લેફ્ટ તો વાય સો વાય ઇઝ અવર રાઈટ આન્સર હવે રાઈટ આન્સર કેમ છે કે મે આઈ નો ધ રીઝન વાય શું હું જાણી શકું છું કે શા માટે તો અહીં વાય એ શા માટે સીધે સીધો પ્રશ્નનો જવાબ અહીં બેસે છે એટલા માટે અહીં વાય એનો સીધો જવાબ તૈયાર થશે મે આઈ નો ધ રીઝન વાય હર્ષ પછી ખાલી જગ્યા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો પછી હર્ષ આપવામાં આવેલો છે હવે હર્ષ પછી ખાલી જગ્યા આપવામાં આવેલો છે હવે તમે જોશો અહીં વેન ટાઈમ ક્લોઝ નથી એટલે વેન આવશે નહીં સમયનું કોઈ ઇન્ડિકેશન જોવા મળતું નથી हाव नहीं कारण के प्रश्नार्थ नहीं जो हर्ष हाव एवं बनी सकत नहीं सो दिस इज ऑल्सो रोंग आंसर वेर ए स प्लेस न इंडिकेशन करे अ कोई प्लेस इंडिकेशन no जो जत सो वेर इज ओल्सो रॉन्ग आंसर सो विच वन इज लेफ्ट सो डी हेज बीन लेफ्ट सो डी इज द राइट आंसर फॉर अस तो विद्यार्थी मित्रों तब जोशो कि दिश क्वेश्चन हेज बीन સોલ્વ વેરી લોજિકલી તમે આ બાબત તમે બહુ લોજિકલી એને સોલ્વ કરી શકો છો તો આ વસ્તુ અહીં તમને હું અહીં જોવા મળશે મળશે હર્ષ હુ હેઝ ગોટ ધ ફર્સ્ટ રેન્ક સો લુક્સ હેપી તો તો અહીં તમને જોવા મળશે કે બહુ જ ખુશ દેખાય છે હવે મેં તમને જેમ જણાવ્યું કે જો હું જોઈતો હોય જો મેં આના સંદર્ભમાં બોલ્યો હતો કે જો હું જોઈતો હોય તો આગળ પ્રોપર નાઉન હોવું જોઈએ અને અહીં હું આવે છે અને અહીં પ્રોપર નાઉન છે તો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર અને લાસ્ટ ખાલી જગ્યા છે એ છે હેપી હવે હેપી છે વર્ડ અને ડિસઅપોઇન્ટેડ હેપી એટલે ખુશ અને ડિસપોઇન્ટેડ એટલે નારાજ હવે તમે જાણો છો ધેર ફોર કારણ દર્શાવે છે આગળ વાક્યમાં કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી આગળ વાક્ય ડિસપોઇન્ટેડ પછી ફૂલ સ્ટોપ છે એટલે અહીં ધીસ ઇઝ રોંગ આન્સર સો હેપી હોય તો ડિસઅપોઈન્ટેડ ના હોય સો ધીસ ઇઝ ઓલસો રોંગ એન્ડ બે નાઉનને જોડે છે અહીં બે નાઉન નથી બાકી શું છે બટ સો બટ ઇઝ ધ રાઈટ આન્સર હવે બટ કેમ રાઈટ આન્સર છે કારણ કે આઈ હેપી બટ ડિસપોઇન્ટેડ તો હેપી અને ડિસપોઇન્ટેડ બંને વિરોધાભાસ શબ્દ છે અને એટલા માટે જ્યારે તમે બટનો ઉપયોગ કરો છો ત્યારે બે વિરોધાભાસ દર્શાવતી બાબતથી બટ વા બટથી જોઈન્ટ થાય છે સો ધીસ કનેક્ટર બટ ઇઝ ધ એબ્ઝુલ્યુટલી કરેક્ટ આન્સર ફોર અસ સો ધીસ ઇઝ ધ આન્સર વિદ્યાર્થી મિત્રો આ જે બાબત છે જે બાબત મેં તમને મૂકી છે આ જુલાઈ બે હજાર અઢારમાં આ કનેક્ટર્સની એક્સરસાઇઝ પૂછવામાં આવેલી છે જે તમારે નોંધ કરવાની રહેશે હવે નેક્સ્ટ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રસ્તુત બાબત જે છે તમારા સમક્ષ હવે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આગળ જે મૂકવામાં આવ્યું છે આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ અને હવે હવે છે આ એક્સાઇઝમાં પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઘણી વખત જે પ્રશ્નનો ક્રમાંક છે એ ચેન્જ કરતો હોય છે એટલે આ આપણના પ્રશ્નપત્રના પેપર પેટર્ન મુજબ આપણને એક વસ્તુ પાકે છે કે ત્રણ માસ માટે કનેક્ટર્સ પૂછવામાં આવે આવે તો આપણને એનો ક્રમ કોઈ પણ હોઈ શકે ક્રમ કોઈ પણ હોઈ શકે એના સાથે આપણે લેવો દેવો નથી પરંતુ આપણે એના સાથે લેવો દેવો છે કે વી મસ્ટ સ્ટડી પ્રોપરલી ધ યુઝ ઓફ ધ કનેક્ટર્સ કનેક્ટરનો યોગ્ય ઉપયોગ આપણને ખબર હોવો જોઈએ કનેક્ટર એટલે કે બે વાક્યોને કે બે નામને જોડે છે તેને કનેક્ટર કહેવામાં આવે છે હવે તમે જોશો આ પ્રસ્તુત બાબત જે છે એ માર્ચ બે હજાર અઢારમાં પૂછવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો અને એ એક્સાઇઝ તમારા સમક્ષ મેં મૂકેલી છે તમે જોશો હેવિંગ હર ધ ન્યૂઝ એક ઘટના થઈ અને પછી બીજી ઘટના થઈ છે કે જેમ કે ન્યૂઝ સાંભળે છે સી વોઝ સો ધેટ સી ફેન્ટેડ આ ન્યૂઝ મળ્યા સાથે જ તેણી એટલી બધી શોકાકુલ થઈ ગઈ કે તરત જ બેભાન થઈ ગઈ હતી હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો અહીં શો અને ધેટ કેમ આવે કારણ કે શો પછી તમે જોશો તો આ તમને એડજેક્ટિવ જોવા મળે છે અને ધેટ પછી નામનો ઉપયોગ જોવા મળે છે સર્વનામનો ઉપયોગ જોવા મળે છે અને તે શોધેઠની વાક્ય રચના પ્રમાણે એ એકદમ એક્યુરેટ થાય છે હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આ બાબત બિલકુલ ફિટ બેસે છે એટલા માટે આનામાં શોધેઠ આવશે હવે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ખાલી જગ્યા છે વી ટુ ખર્પ ટુ ધસ્પિટલ તો હવે અને પછી ખાલી જગ્યા છે હેવી રેન હવે તમે જોશો તો એનામાં વી ટુક હર ટુ ધ હોસ્પિટલ અમે એને હોસ્પિટલમાં લઈ ગયા હવે એ વ્યક્તિ જો બેભાન થઈ ગયા છે તો આપણે શું કરવું પડશે અહીં કારણ દર્શાવતું નથી સિન્સ પણ એ જ બાબત દર્શાવે છે વેન સમય દર્શાવે છે અને સો એ તેથી દર્શાવે છે એટલે તેથી વી ટુક હર ટુ ધ હોસ્પિટલ તો સો ઇઝ ધ રાઈટ આન્સર ફોર ઇટ અને છેલ્લી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો હેવી રેન આગળ હેવી રેન જોવા મળે છે ડ્યુ ટુ પછી સર્વનામ આવે છે અહીં સર્વનામ જોવા મળતું નથી વિદ્યાર્થી મિત્રો બિકોઝ ઓફ હેવી રેન હેવી રેન હોવાને લીધે તો આ મિનિંગ કોન્ટેક સેટ થતું નથી ઓન બિહાફ ઓફ ના વતી તો આ પણ મિનિંગ અહીં સેટ થતું નથી એટલે ઓન બિહાફ ઓફ આ કોઈ પણ જગ્યાએ કનેક્ટેડ થતું નથી હવે બાકી શું રહ્યું છે તો ઇન્સ્પાઈટ ઓફ ઇન્સ્પાઈટ ઓફ હેવી રેન એટલો બધો રેન હોવા છતાં આ બાબત એમણે લઈ ગયા સો ધીસ ઇઝ અવર રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની હજુ એક એક્સરસાઇઝ જોઈ લઈએ છીએ હવે પ્રસ્તુત જે બાબત છે તે બાબત તમારા યુનિટ નંબર ચાર ધી એડજસ્ટમેન્ટ નામનો જે યુનિટ છે નાનાજી એમાં મુખ્ય પાત્ર છે તે પાઠમાંથી આ લેવામાં આવેલી બાબત છે હવે તમે જોશો પહેલું જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એમાં ખાલી જગ્યા છે નાનાઓ સ્ટબન હવે પહેલામાં જ આપવામાં આવેલો છે ખાલી જગ્યા છે ઇગોઇસ્ટ ઓનલી નાની યુઝ ટુ આન્સર બેક સચ સિચ્યુએશન હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો એનામાં સ્ટબન સ્ટબન એન્ડ ઇગોઇસ્ટ તો અહીં એન્ડ ખાલી જગ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો એની ઓનલી નાની યુઝ ટુ આન્સર હિમ બેક વેન સચ સિચ્યુએશન અરાઈઝ જ્યારે જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે આ નાનાની બાબતમાં એવું થતું તો ધીસ ઇઝ અવર એક્સાઈઝ વિદ્યાર્થી મિત્રો આ સમ આ એક્સરસાઇઝ મેં તમારા સમક્ષ મૂકી છે આ જોઈને તમે પાછા બીજા એક્સરસાઇઝ પણ વાંચજો અને સમજો જો ન સમજાય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો જે Till then, thank you.